नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। सिवरी महिला मंडल द्वारा उत्तरायण पर्व निमित्ते सुंदर आयोजन करवामां आव्युं, त्यारे आ वर्षे परंपरागत रीते मोटी संख्यामां महिलाओ हाजर रही सिवरी रामजी मंदिरना राम दरबारमां राम नामना जापमाळा साथे भाग लीधो हतो અને પાંચમા દિવસે પૂર્ણાહુતિ કરી અને પાંચ ધાનનો ખીચડો તથા કડીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ આયોજન મહિલા મંડળ સિહોરી દ્વારા કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી રામ નામની માળા જાપનો લાવો લીધો હતો। ઉત્તરાયણના તહેવારના થોડા દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં ડબંગરવાડ કે જે સુરતમાં પતંગ બજારનું એક મોટું હબ બજાર કહેવાય છે, ત્યાં લોકોને ભારે ભેજ જોવા મળતી હતી। આ વર્ષે પતંગ બનાવવાના કાચા માલ પર 18-20% જેટલો ભાવ વધારો આવે છે। ગમે એટલા પતંગ બનાવવાના કાચા માલ પર વધારો થાય, પરંતુ સુરતીલાલા ઉત્તરાયણના તહેવાર ધામધૂમથી જ ઉજવશે। અને આ વર્ષે પતંગ બજારમાં પતંગોની અવનવી વેરાયટીઝો પણ જોવા મળી હતી અને અવનવી વેરાયટીઝના પતંગોની ડિમાન્ડ પણ ખૂબ જ વધી રહી છે। સુરતના આડાજણ રિવરફ્રન્ટ પાસે ઉજવાય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ વિદેશના જેવા કે કોલંબિયા, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ફ્રાન્સ, આર્જેન્ટિના જેવા 17 આંતરરાષ્ટ્રીય દેશોએ આ પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો। આ વિદેશી પતંગબાજો પતંગ ઉડાડવાની સાથે સાથે સુરતીઓ સાથે ડીજેના તાલે ઝૂમ્યા હતા અને વિદેશી પતંગોથી આકાશ રંગબેરંગી અને અવનવી ડિઝાઇનમાં પતંગોથી છવાઈ ગયું હતું અને વિદેશી મહેમાનોએ આ પતંગ મહોત્સવને સફળ બનાવ્યો હતો। શ્રી શક્તિ મંડપ ડેકોરેશન એન્ડ કેટરસ લગ્ન પ્રસંગે, શુભ પ્રસંગે, વ્હાઇટ હાઉસ, બંગાળી મંડપ, સ્ટેજ, ચોરી તેમજ મંડપને લગતા તમામ સામાન તેમજ વાસણો ભાડે મળશે। કનુભાઈ ચૌધરી, ડુચકવાડા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। સુરક્ષા માટે બેંક પણ દિયોદર તાલુકામાં એક એવો કિસ્સો બન્યો છે કે જ્યાં લોકોના બેંક ઉપરથી વિશ્વાસ ઉઠી જાય એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। કારણ કે લોકોના પૈસાની સુરક્ષા માટે બેંક હોય, પરંતુ બેંકમાંથી બારોબાર પૈસા ગાયબ થઈ જતા હોય છે, ત્યારે જવાબદાર કોણ? બનાસકાંઠા જિલ્લાના લોકો માટે એક લાલ બનતી સમાન કિસ્સો સામે આવ્યો છે। સાવધાન, બેંક ખાતામાં તમારું એકાઉન્ટ પણ ચેક કરાવતા રહેજો, કારણ કે અભણ ગરીબ લોકોના ખાતામાંથી બારોબાર પૈસા ઉપડી રહ્યા છે। એક વખત નહીં પરંતુ 3 વખત બેંક ખાતામાંથી પૈસા ઉપડી જવાનો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદમાં જ્યાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે, એ પ્રમુખ સ્વામી મહારાજનગરમાં 80,000 સ્વયંસેવકો સમર્પિત છે। આ બધા વચ્ચે પાલનપુર તાલુકાના ગઢગામ નજીક 40 કરોડનું ટર્નઓવર કરતી કંપનીના માલિક પણ બીએપીએસના નગરમાં રાત્રે લાકડી લઈને ચોકીદારી કરે છે। પોટેટો સ્ટાર્ચ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં 65 વર્ષીય માલિક ચેલાભાઈ ગોઠી પ્રમુખ સ્વામી મહારાજનગરમાં છેલ્લા 30 દિવસથી સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ફરજ બજાવી રહ્યા છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ, કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। દાંતીવાડા ડેમમાં દુર્લભ નિર્દોષ પક્ષીઓના શિકાર કરતાનો વાયરલ વિડીયો મામલે સ્થાનિક વન વિભાગના અધિકારી ગુનેગારોને છાવરતા હોવાથી હિન્દુ સ્વરાજ સેના સંગઠને રોષ ભરાતા બુધવારે મામલતદારને આવેદનપત્ર આપી ઉચ્ચ કક્ષાએથી કડક કાર્યવાહીની માંગ કરી છે। ગુનામાં વપરાયેલ જે પેટ્રોલ બોટ હતી અને આરોપી પણ ખુદ કરી રહ્યો છે કે આ બોટ પેટ્રોલથી ચાલે છે, છતાં તપાસ અધિકારીએ પેટ્રોલ બોટની જગ્યાએ એક ભંગાર બોટ કબજે કરી સંતોષ માની લેતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે।